મિત્રો હાલમાં છવ્વીસ સપ્ટેમ્બરે વિશ્વ ગર્ભ નિરોધક દિવસ મનાવાયો પચીસ સપ્ટેમ્બરે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ સપ્ટેમ્બરે વિશ્વ દિવસ સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ અને સપ્ટેમ્બરે વિશ્વ ગેંડા દિવસ હાલમાં કયા દેશના ક્રિકેટર સાકિબ અલ હસને સંન્યાસની જાહેરાત કરી છે તો મિત્રો બાંગ્લાદેશના ક્રિકેટર છે સાકિબ અલ હસન બરાબર અત્યારના સમયમાં ખૂબ જ પોપ્યુલર ક્રિકેટર રહ્યા છે હવે એમણે સંન્યાસની જાહેરાત કરી દીધી તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે મિત્રો બાંગ્લાદેશ નાગરિકેટર બરાબર તો બાંગ્લાદેશનું કેપિટલ છે ઢાકા કરન્સી છે ટકા અને હાલના નવા બની ગયા છે મોહમ્મદ યુનુસ મિત્રો હાલમાં સૈયદ રેફાત અહેમદ બાંગ્લાદેશના પચીસમાં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર દળ બાંગ્લાદેશમાં માનવઅધિકાર હનનની જાચ કરશે ભારત બાંગ્લાદેશના મોંગલા પોર્ટ ટર્મિનલ માટે પરિચાલન અધિકાર પ્રાપ્ત કર્યું છે ભારત બાંગ્લાદેશના નાગરિકો માટે ઈ મેડિકલ વિઝા શરૂ કરી છે હાલમાં ગાંધીનગર ખાતે કઈ યુનિવર્સિટીમાં વર્લ્ડ સોસાયટી ઓફ વિક્ટિમોલોજીના અઢારમાં આંતરરાષ્ટ્રીય પરિસંવાદનો પ્રારંભ થયો છે તો મિત્રો એ થયું છે એનએપએસયુ બરાબર એનએપએસયુમાં યુનિવર્સિટી છે જ્યાં વર્લ્ડ સોસાયટી ઓફ વિક્ટિમોલોજીના અઢારમાં આંતરરાષ્ટ્રીય પરિસંવાદનો પ્રારંભ થયો એનએપએસયુનું પૂરું નામ છે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી હાલમાં બી વનલાલ વના કયા દેશમાં ભારતના રાજદૂત નિયુક્ત કરાયા તો બી વનલાલ વના કયા દેશમાં ભારતના રાજદૂત નિયુક્ત કરાયા તો મિત્રો કંબોડિયા અહીંયા રાઈટ આન્સર થશે બરાબર કંબોડિયામાં કરાયા છે વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પરીક્ષાઓ જે અત્યારે જ મિત્રો ડિક્લેર થઈ છે ગુજરાત હાઈકોર્ટ પટાવાળા પિયુન ઓપરેટર બરાબર સ્ટેનોગ્રાફર સાથે સાથે એલ આરડી પીએસઆઈ જી પીએસસી એટલે કે મિત્રો ભંડાર આવી રહ્યો છે મહિનામાં દર મહિને એક્ઝામ છે એમ સમજી તમે બરાબર આરડી પીએસઆઈ સીસી મેન્સ તો એક્ઝામ ટુ ડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ ખાસ કરીને ક્લાસ થ્રી એક્ઝામ માટે બરાબર ક્લાસ થ્રી અને ક્લાસ ફોર માટે આમાં તમને ઓલિમ્પિક પેરોલિમ્પિક ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ફિફા વર્લ્ડ કપ પચાસ ઓવરનો વર્લ્ડ કપ જેવી સ્પોર્ટ્સની કરંટ અફેર્સની પીડીએફ સાથે કોવિડ જીકે જીઆઈટેક એવોર્ડ જીકે બદલાયેલા નામ ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તકલેખક કંપની સી બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ જી કે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જેવી અયોધ્યા જીકે જેવી ઇલેક્શન જી કે જેવી એટલે કે ટોપિક વાઇઝ મિત્રો તમને ચોત્રીસથી વધારે કરંટ અફેર્સની પીડીએફ મળશે છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ મળશે દસ હજારથી વધારે પ્રશ્નોનો સમાવેશ છે તો મિત્રો રાહ નહીં જો વેટ ના કરો બસો પચાસ રૂપિયા નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન બન્યા હતા હાલમાં ભારત મ્યાનમાર સંયુક્ત વ્યાપાર સમિતિની આઠમી બેઠક આયોજિત કરાઈ તો ભારત અને મ્યાનમાર બરાબર ભારત અને કોની વચ્ચે મ્યાનમાર વચ્ચે

સંસ્કાર સન્માન બે હાજર ચોવીસ અને સંસ્કાર વિભૂષણ માનપત્ર અર્પણ કરવામાં આવ્યા તો મિત્રો અઠાવીસ બરાબર હવે ઇમ્પોર્ટન્ટ છે કોણે કર્યા તો ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા કરવામાં આવ્યા છે હાલમાં સિંગેરુ ઇસિબા બરાબર શિંગેરુ ઇસિબા કયા દેશના નવા પીએમ બન્યા છે તો રાઈટ આન્સર છે મિત્રો એમની જગ્યા બરાબર જાપાનનું કેપિટલ છે ટોક્યો અને કરન્સી છે જાપાની યેન હાલમાં કોના દ્વારા લખાયેલ પુસ્તક ખાખી મે સ્થિત પ્રજ્ઞનું વિમોચન કરાયું છે તો એક પુસ્તક આવ્યું છે ખાખી મે સ્થિત પ્રગ્ન બરાબર અને આ પુસ્તકના લેખક કોણ છે મિત્રો રાઈટ આન્સર છે આમાં

ભારત પોતાનો કાર્બન બજાર શરૂ કરશે ભારતની હોકી ટીમ પાંચમી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે ભારત બે હજાર અઠાવીસ સુધી પોતાનો ભારતીય અંતરિક્ષ સ્ટેશન સ્થાપિત કરશે ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ફાઇવજી સ્માર્ટફોન બજાર બન્યો છે ભારત દુનિયામાં સૌથી મોટો પ્લાસ્ટિક પ્રદૂષક બનીને ઉભરી રહ્યો છે ભારતે ઓપરેશન સદભાવ શરૂ કર્યું છે હાલમાં કોણ નેપાલનો સૌથી મોટો વ્યાપારિક ભાગીદાર બન્યો છે નેપાળનો સૌથી મોટો વ્યાપારિક ભાગીદાર કયો છે પીએમ કોણ છે કેપી શર્મા ઓલી રાષ્ટ્રપતિ છે રામચંદ્ર પોંડેલ નેપાળનું કેપિટલ છે મિત્રો કાઠમાડુ અને નેપાળની કરન્સી છે નેપાલી રૂપિયા હાલમાં કયા રાજ્યની સરકાર ખેડૂતો અને ઉદ્યમીઓને સમર્થન આપવા માટે બાના કાહિપ યોજના શરૂ કરી છે બાના કાહિપ યોજના ખેડૂતો અને ઉદ્યમીઓને સમર્થન આપવા કોણે શરૂ કરી તો મિત્રો રાઈટ આન્સર છે એમાં મિઝોરમે કોને કરી છે મિઝોરમે કરી છે મિત્રો મિઝોરમનું કેપિટલ છે આઈજોલ મિઝોરમના સીએમ છે લાલ દોહુમા અને રાષ્ટ્રપતિ છે કે હરિબાબુ હાલમાં કયા દેશના ક્રિકેટર ડ્રેવેન બ્રાવો સંન્યાસની જાહેરાત કરી હતી મિત્રો ડેવેન બ્રાવો બરાબર ખૂબ જ પ્રખ્યાત ટી ટ્વેન્ટી ક્રિકેટર છે બરાબર વન પણ ધૂમ મજાવે છે અને એમનો ડાન્સ મિત્રો ખૂબ જ સારો છે બરાબર ક્રિકેટ પ્રેમીઓમાં ખૂબ જ પ્રખ્યાત છે ડેવેન બ્રાવો એ વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર હતા હવે એમણે સંન્યાસની જાહેરાત કરી હાલમાં કોણે એશિયાઈ સર્વોચ્ચ એકાઉન્ટ પરીક્ષા સંસ્થાનોના સંગઠનની અધ્યક્ષતા સંભાળી છે

કોણે નવા શક્તિશાળી આત્મઘાતી ડ્રોન શહીદ વન થર્ટી સિક્સ બીનું અનાવરણ કર્યું નવા શક્તિશાળી આત્મઘાતી ડ્રોન શહીદ વન થર્ટી સિક્સ બીનું અનાવરણ કોણે કર્યું ઈરાન મિત્રો આમાં રાઈટ આન્સર થશે તો વિદ્યાર્થી મિત્રો આ કરંટના પ્રશ્નો રિવિઝનની વાત કરીએ અઠાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો એ છવ્વીસ સપ્ટેમ્બરે મનાવાય છે કેન્દ્ર સરકારે ગુજરાતમાં કયા સ્થળે સેમી કન્ડક્ટર યુનિટની સ્થાપનાની મંજૂરી આપી છે તો મિત્રો સાણંદમાં કોણે ઉલાન બાર્ટરમાં આઈબીએસએફ વર્લ્ડ સિક્સ રેડ ચેમ્પિયનશિપ જીતી તો કમલ ચાવલાય એસએનપી ગ્લોબલ રેટિંગે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ભારતની આર્થિક વૃદ્ધિ દર કેટલા ટેકા રહેવાનું અનુમાન લગાવ્યું તો સિક્સ પોઈન્ટ એઇટ પર્સન્ટ કયા રાજ્યની સરકાર ખેતીને નુકસાન કરવાવાળા નીલગાય અને જંગલી ડુકડને મારશે તો મિત્રો બિહાર સરકાર કયા કેન્દ્રીય મંત્રીએ વેબ પોર્ટલ પરિધિ ચોવીસ ગુણ્યા પચીસ અને બુકનો શુભારંભ કર્યો તો ગિરિરાજ સિંઘે કર્યું પ્રથમ ઇન્ટરનેશનલ સોલર ફેસ્ટિવલ ક્યાં યોજાયો તો ન્યૂ દિલ્હી ખાતે ક્યાં શાહ આલમ સ્ટેડિયમ ધ્વસ્ત કરવામાં આવ્યું તો મલેશિયા રાઇટ આન્સર છે સીએસઆઈઆર નો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો છવ્વીસ સપ્ટેમ્બરે કોને આઈસીસી લાઇફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ બે દીપક મહેતાને કરાયા છે જ્યારે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ કોણ ટોપર રહ્યું તો સ્વિટરલેન્ડ ટોપ ટોપર રહ્યું ભારતમાં પ્રથમ કાગળ રહિત ચૂંટણીનું આયોજન કરાયું તો એ મધ્યપ્રદેશમાં કરવામાં આવ્યું છે હાલમાં ક્યાં હોશિયાર વિદ્યાર્થીઓને સમર્થન આપવા માટે સીએમ સાત યોજના શરૂ કરાઈ તો એ ત્રિપુરામાં કરાઈ છે ભારતના નવા વાયુસેના ઉપપ્રમુખ કોણ બન્યા એસપી પી ધારકર બન્યા છે વિદેશમંત્રી બેઠકમાં ભાગ લીધો ન્યુયોર્કમાં લીધો છે ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત વ્યાપાર સમિતિનો છઠ્ઠો સત્ર ન્યૂ દિલ્હીમાં આયોજિત કરાયું તો મિશ્ર રાઇટ છે ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણીનો દેશવ્યાપી પ્રારંભ કયા સ્થળેથી શરૂ કરવામાં આવ્યો છે તો ગાંધીનગર રાઈટ આન્સર હતું આજનો પ્રશ્ન છે હાલમાં જસ્ટિસ સુરેશકુમાર કેત કયા રાજ્યના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો ફ્રેન્ડ વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પીડીએફ માટે નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર કોન્ટેક્ટ કરો થેન્ક યુ ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ